લાખણી તાલુકામાં ગામથી ગામને જોડતા ત્રણ પાકા રસ્તાઓનું ખાતમુહૂર્ત આજે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના હસ્તે કરવામાં આવતા ગામ લોકોની વર્ષોની આતુરતાનો અંત આવ્યો હતો. કાચા રસ્તામાંથી પાકો ડામર રોડ બનવાની સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી. લાખણી તાલુકામાં ગુજરાત સરકાર દ્વારા ત્રણ પાકા ડામર રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી, જેના અનુસંધાને દિયોદર અને લાખણી મત વિસ્તારના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના હસ્તે પાકા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લાખણી તાલુકાના કોડાથી કોટડા, વાસણથી ડોડિયા ચાર રસ્તા અને ધાણાથી ભાકડિયાલને જોડતા કાચા રસ્તાને પાકા ડામર રોડ બનાવવા માટે ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવતા સ્થાનિક લોકોને ટૂંક સમયમાં પાકા ડામર રોડની સુવિધા પ્રાપ્ત થશે. આજે કુડાથી કોટડા રોડ મંજૂર થઈ અને જોબની જરૂર પડે અને કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ લાવી દેવાનો છે, એનું આજ ખાતમુહૂર્ત છે. લોકોની કુડા અને કોટડા બંને ગામની ખૂબ લાગણી હતી કે એમાં એક કુડાથી કોટડાનો રસ્તો કરી આલો. અમે માગણી કરી અને જોબની જરૂર સરકારે પાડ્યો છે અને આ રોડ આજે અમે કાલે એક રોડનું ખાતમુહૂર્ત કરશે અને આજે ત્રણ રોડનું આજે બે અમારે કરવાનું બાકી છે, ભોણાથી ભાકડીયાલ અને વાસણથી ડોડિયા ચાર રસ્તા. એટલે લોકોના હિત માટે અને લોકોની સરળતા માટે લોકો માગણી કરતા રહેતા હોય છે, અમારાથી જે બનાવી મદદ કરી અને અમને જેટલું થાય એટલી મદદરૂપ થઈને રોડનું કામ અમને મંજૂર કરાયેલું છે. આ રોડ ટૂંક સમયમાં કામ રોડનું કામ પૂરું થઈ જશે. 99% બે ચાર મહિના સુધી અમારું ઉદ્યોગનું કામ પણ પૂરું થઈ જાય એવી અપેક્ષા છે. તો આ તરફ લાખણીના વાસણા વાતમ થઈ દિયોદર, કાંકરેજ, સિયોરી અને પાટણ જોડતા મુખ્ય માર્ગની હાલત 1 કિલોમીટર સુધી ખરાબ હોવાના લીધે વાહન ચાલકો પરેશાન છે. આ માર્ગ લાખણીથી માત્ર 1 કિલોમીટર દૂર આવેલો હોવા છતાં ખૂબ જ ક્ષતિગ્રસ્ત થયેલ છે. મુખ્ય માર્ગ હોઈ ભારે વાહનોનો પણ ઘસારો રહેવાથી વારંવાર ફસાઈ જવાના પણ કિસ્સા સામે આવ્યો છે, જેને જેસીબી જેવા સાધનોથી બહાર કાઢવાની ફરજ પડી હતી. નાના વાહનોને પણ ધક્કા મારી બહાર કાઢવા પડે છે. અમને મળતી માહિતી મુજબ કાલે વાસણાની સગર્ભા બહેનને પ્રસવની પીડા ઉપડતા લાખણી આવતા તે સમયે રસ્તો ખરાબ હોવાથી ત્યાંથી પાછા વળી 25 કિલોમીટર જેટલા ફરીને લાખણી દવાખાને લાવવાની ફરજ પડી હતી, જેથી આ રસ્તાનું જલ્દી સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.